हेलो स्टूडेंट, आज अपने स्टैंडर्ड 8 में इंग्लिश ग्रामर तेमा चैप्टर 1 रिवीजन अपने आ 7मा धोरण में भणी गया, 8मा धोरण में तेनु रिवीजन छे। तो चालो तेने पहले थी समझिए। पोजेसिव्स एटले के संबंधक रूपो, एक वचन ना संबंधक रूपो आपेला छे। पहलो पुरुष आई, आई एटले हूँ। हवे एनु संबंधक रूप थाशे माय, माय एटले मारू, मारो, मारी। बीजो पुरुष यू, यू एटले तू अथवा तो तमे। एनु संबंधक रूप थाशे योर, योर नु थसे तारू, तारो, तारी। त्रीजो पुरुष ही, ही एटले ते, नर जाति में समावेश थाय छे। एनु संबंधक रूप थसे हिज, हिज एटले तेनु, तेनो, तेनी। तेवी रीतना शी, शी एटले ते, नारी जाति। तेनु संबंधक रूप थसे हर, हर एटले तेनु, तेनो, तेनी। हवे त्रीजो पुरुष एक वचन में ईट एटले ते, न्यान्योतर जाति। एनु संबंधक रूप थशे इट्स, इट्स एटले तेनु, तेनो, तेनी। हवे सर्वनामना बहुवचन, बहुवचन आपणे जोईए। तेमां पहेलो पुरुष वी, वी एटले अमे। तेनु संबंधक रूप बहुवचन मां थशे अवर, अवर एटले अमारू। तेवी रीतना बीजो पुरुष यू एटले तमे। एनु संबंधक स्वरूप थशे योर, योर एटले तमारू। त्रीजो पुरुष धे, धे एटले तेवो। अने तेनु संबंधक रूप थशे धे, देवर एटले के तेवोनु अने तेमनु। हवे તેના આધારે આપણે એક્સરસાઇઝ ક્વેશ્ચન 1 સંબંધક રૂપો વડે ખાલી જગ્યા પૂરો, તેમાં આપણે સંબંધક રૂપો વડે ખાલી જગ્યા પૂરો। ઉદાહરણ છે યુ આર અ ફાયરમેન, ધીઝ આર, યુ આપેલું છે એટલે યોર, ધીઝ આર યોર યુનિફોર્મ્સ। પેલું જોઈએ ધેટ ઇઝ નીરજ, ધેટ ઇઝ બ્લેન્ક સ્કૂલ। નીરજ છે, હી, હી છે, તો હી નું સંબંધક રૂપ હિઝ થશે, ધેટ ઇઝ હિઝ સ્કૂલ। ત્રીજું, બીજું જોઈએ મિસિસ દવે ઇઝ અ ડોક્ટર, ધીસ આર, મિસિસ દવે છે, શી છે, શી નું સંબંધક રૂપ હર છે, એટલા માટે ધીસ આર હર પેશન્ટ્સ। ત્રીજું જોઈએ હર્ષ એન્ડ મિત આર ફ્રેન્ડ્સ, ધોઝ આર, હર્ષ અને મિત બે વ્યક્તિ છે એટલા માટે તેને ધ્યેય લાગે છે અને ધ્યેયનું સંબંધક રૂપ ધેર છે, ધોઝ આર ધેર બાઇસિકલ્સ। ચોથું જોઈએ આઈ એમ અ જતિન, ધીસ ઇઝ બ્લેન્ક્સ બ્રધર। આઈ છે, આઈ નું સંબંધક રૂપ માય છે એટલા માટે ધીસ ઇઝ માય બ્રધર। પાંચમું જોઈએ યુ આર અ ટીચર, ધીસ આર બ્લેન્ક સ્ટુડન્ટ। યુ છે, યોર નું સંબંધ, યુ નું સંબંધક રૂપ યોર છે એટલા માટે ધીસ આર યોર સ્ટુડન્ટ્સ। તેવી રીતના છઠ્ઠું જોઈએ ધેટ ઇઝ એન એલિફન્ટ, એલિફન્ટ છે, એલિફન્ટ ને ઇટ્સ લાગે છે, ઇટ નું સંબંધક, ઇટ નું સંબંધક રૂપ ઇટ્સ છે, ધેટ ઇઝ ઇટ્સ ટ્રંક। તેવી રીતના સાતમું જોઈએ વી આર ફ્રેન્ડ્સ, વી આર આપેલું છે, વી આર ફાર્મર્સ, ધોઝ આર બ્લેન્ક્સ ફાર્મ। વી છે તો વી નું સંબંધક રૂપ છે અવર્સ એટલા માટે ધોઝ આર અવર્સ ફાર્મ। આઠમું છે ધીસ ઇઝ મિસ્ટર પંડ્યા, મિસ્ટર પંડ્યા છે તેનો સમાવેશ હીમાં થશે અને હી નું સંબંધક રૂપ છે હિઝ, ધેટ ઇઝ હિઝ સન મોહિત। નવમું જોઈએ દેવ એન્ડ રાજ આર કઝિન્સ, દેવ અને રાજ બેની વાત કરવામાં આવેલી છે એટલા માટે ધ્યેય છે, ધ્યેય નું સંબંધક રૂપ ધ્યેય છે, ધીસ ઇઝ ધેર ગ્રેન્ડ મધર। દસમું જોઈએ યુ આર અ સ્ટુડન્ટ, ધીસ ઇઝ બ્લેન્ક સ્કૂલ। યુ છે તો યુ નું સંબંધક રૂપ યોર છે એટલા માટે ધીસ ઇઝ યોર સ્કૂલ। હવે તેમાં આગળ ક્વેશ્ચન 2 એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ કરીને વાક્ય લખો। હવે આપણે એપોસ્ટ્રોફી એસ નો ક્યારે ઉપયોગ કરીએ છીએ? જ્યારે કોઈ માલિકીનો ભાવ દર્શાવતું હોય, કોઈ અવયવ હોય અથવા તો શબ્દ પણ હોય, એટલે કે જેની સાથે વાત કરવામાં આવેલી હોય, તેની સાથે કોઈનો સંબંધ હોય, ત્યારે આપણે એપોસ્ટ્રોફી એસ નો ઉપયોગ કરીએ છીએ। હવે આપણે આ પણ આપણે ધોરણ 7માં ભણી ગયા, ધોરણ 8માં તેને ફરીથી જોઈએ। ઉદાહરણ આપેલું છે ધીસ ઇઝ એ પેન ઓફ સાહેબ, તેનું થશે ધીસ ઇઝ સાહિલ્સ પેન, એપોસ્ટ્રોફી એસ સાહિલ ને લાગશે। પેલું છે ધેટ ઇઝ ધ હાઉસ ઓફ માય ટીચર, ધેટ ઇઝ માય ટીચર્સ હાઉસ। તેવી રીતના બીજું છે સી ઇઝ ધ સિસ્ટર ઓફ દિનેશ, સી ઇઝ દિનેશ સિસ્ટર। ત્રીજું જોઈએ રાગિની ઇઝ નેબર ઓફ ગીતા, રાગિની ઇઝ ગીતાસ નેબર। હવે તેવી જ રીતે આપણે 4 થી 10 કરવાના રહેશે।